Swami Narayana Narayana Narayana.
આઠ શાસ્ત્રોમાં જે નીતિનો ભગવાન સ્વામિનારાયણે સમાવેશ કરેલો છે એવી વિદુર નીતિની કથા હિરાણી પરિવાર આયોજિત આ ઘનશ્યામ સભા મંડપની અંદર ભક્તો આપણે સાંભળીએ છીએ. આ લોકનો અને પરલોકનો હિત કરે, કુટુંબ પરિવારમાં કેવા સંબંધને સાથે રહેવું જોઈએ, તમામ વિવેક શીખવાડતી નીતિ એટલે વિદુર નીતિ. અતિશય સ્વામિનારાયણ ભગવાનને વાલી જ્યાં છ ધામ ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે બંધાવ્યા છે એમાં જ્યારે ભગવાનને કથા સાંભળવાની હોંશ થતી ત્યારે ભગવાન વિદુર નીતિની કથા પણ સાંભળી છે. મહાત્મા વિદુર જેમને બહારથી અંદરથી અશાંતિ છે, સુખ વૈભવની વચમાં રહેવા છતાંય જેમને ઊંઘ નથી આવતી, એવા ધૃતરાષ્ટ્રને સમજાવવા માટે વિદુરજી પ્રયત્ન કરે છે. જે વાક્ય બોલ્યા એ આ વિદુર નીતિ તૈયાર થઈ છે. ગઈકાલે અદભુત કથાનું શ્રવણ કર્યું. મહાત્મા વિદુર એક સંત છે અને સંત હંમેશા પોતાને શરણે જે આવ્યો હોય દુખિયારો જીવ એને સુખી કરવા માટે સાચી વાત કરે. ત્યાં પછી કોઈ માખણ પાલિશ ની વાત ન હોય, દુઃખ લાગે ચાહે જે થાય પણ દુઃખ લગાડીને સંત છે મુમુક્ષુને સાચી વાત કરે અને તો જ ફેરફાર થાય. મહાત્મા વિદુર ધૃતરાષ્ટ્રને ચોખ્ખે ચોખ્ખા શબ્દોમાં કહી દીધો કે તમે પાંડવોનો ભાગ બચાવીને બેઠા છો ને એટલે તમને નિંદર નથી આવતી. સમય છે પાછા બોલાવી એમનો ભાગ એમને પાછો આપી દો. તમને ભગવાન ક્યાં ઓછું આપ્યું છે? તમારા જે દીકરા છે, માતા પિતાનો ભાવ તમારામાં યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ, નકુલને છે. બહુ આદર કરે છે યુધિષ્ઠિર રાજા તમારો. બધી વાત કહેવા પછી પણ ધૃતરાષ્ટ્રમાં રાઈના દાણા જેટલો પણ ફરક પડ્યો નથી. બહુ ચોખ્ખી વાત કરીને ધૃતરાષ્ટ્ર છે ને મૂંઝાઈ ગયા. ચોખ્ખા શબ્દોમાં કહી દીધો કે તમે જન્મથી તો અંધ છો
પણ કર્મથી પાછા એટલા જ અંધ છો. તમે સાચો શું છે ખોટું શું છે બધું જાણો છો, જોઈ શકો છો, છતાંય તમારી સમજણની આંક છે ને ફૂટી ગઈ છે એક સત્તાની લાલચમાં, પુત્ર મોહને કારણે. જો ભક્તો આપણે આ કથા સાંભળીને એટલું આપણને ચોક્કસ જાણવા મળે, આખી રાત વિદુરજીએ પ્રયત્નો કર્યા પોતાના મોટા ભાઈ ધૃતરાષ્ટ્રને સમજાવવા માટે, એને સુખ થાય એના માટે અતિશય મહત્વનો ઉપદેશ આપ્યો, છતાંય વિદુર નીતિ પૂરી થાય ને આઠમા અધ્યાયની અંદર ત્યારે ધૃતરાષ્ટ્ર છે ને સુખી નથી થયા. આનું કારણ, એનું કારણ એટલું છે, આ મને ને તમને લાગવું પડે કારણ, એ સચ્ચાઈને સમજતા હતા કે ખોટો શું છે સાચો શું છે, મારા દીકરા કેટલામાં છે, પાંડવોમાં કેવા ગુણ છે, એ સચ્ચાઈને સમજતા છતાંય એ સ્વીકારવા તૈયાર ન થયા. જિંદગીનું સુખ સામા છે એટલે ધૃતરાષ્ટ્રે દુખી દુખી ને દુખી રહ્યા. અનેક કથાકારોનું તારણ છે વાલા ભક્તજનો કે ધૃતરાષ્ટ્રની અંદર મોટામાં મોટો જો દુર્ગુણ હોય ને તો એમની આંધળી પુત્રાશક્તિ હતી. ધર્મને જાણવા છતાંય દુર્યોધનને કોઈ દિવસ અધર્મ થકી અટકાવ્યો નહીં. પિતા છે, પિતાની ફરજ છે, બાળક જ્યારે ખોટું કર્મ કરે પાપ લાઈન ની અંદર જાય ને ત્યારે માતા પિતાને ટોકીને વડે રોકે, પણ ધૃતરાષ્ટ્ર કોઈ દિવસ દુર્યોધનને રોક્યો નથી અધર્મ કરવા છતાંય. એટલે કહેવાય છે કે મહાત્મા વિદુરની સુખમય સાચી શિખામણ એ ધૃતરાષ્ટ્રને સ્પર્શી નથી. ભાગવતમાં વ્યાસ ભગવાને ધૃતરાષ્ટ્રને માટે એક વિશેષણ લગાવ્યું છે. નરેન્દ્રભાઈ ભાગવત વાંચીને આપણે પેલો સ્કંદ મહાભારતની કથા આવે એમાં વ્યાસ ભગવાને ધૃતરાષ્ટ્રની જ્યારે વાત લખે છે ત્યારે એક વિશેષણ મૂકી અને સંબોધન કરે છે. યદા તુ રાજા સ્વસુતાન સાધુ ઉષ્ણંદર્મે નવિનાશ દૃષ્ટિ કેટલું અદ્ભુત વિશેષણ વાપર્યું, પુષ્ણન ધર્મેન વિનષ્ટ દૃષ્ટિ. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આ કથા સંભળાવે છે ને ત્યારે એટલું બોલ્યા છે કે રાજન જ્યારે ધૃતરાષ્ટ્ર પુત્ર મોહથી બિલકુલ જ્યારે અંધ બની ગયા હતા ને તો શું થયું, વિનષ્ટ દૃષ્ટિ શબ્દ પ્રયોગ કર્યો વ્યાસ ભગવાને ધૃતરાષ્ટ્ર માટે. મતલબ કે એ બાર થી તો અંધ હતા જન્મથી, પણ પુત્ર મોહને કારણે એમની અંતરની આંખો પણ એ વિનષ્ટ થઈ ગઈ હતી. ધૃતરાષ્ટ્ર કોને કહેવાય, નામ હોય ને એનું કઈક મીનિંગ નીકળતો હોય, કઈ અર્થ નીકળતો હોય, અર્થ સબર નામ હોય બધાના, ધૃતરાષ્ટ્ર કોને કહેવાય.
તો શાસ્ત્રમાં એમની પણ વ્યાખ્યા કરવામાં આવી છે. ધૃતરાષ્ટ્ર એટલે ધૃતમ રાષ્ટ્રમ યેન સહ ઇતિ ધૃતરાષ્ટ્રઃ, અર્થાત રાષ્ટ્ર એટલે સત્તા, સત્તાને પકડીને બેઠો છે તે ધૃતરાષ્ટ્ર. એ ધૃતરાષ્ટ્ર જન્મથી અંધ છે, પાછા એમના પત્ની છે ગાંધારી, એ પતિવ્રતા નારી છે, છતાં પણ પોતે આંખે પાટા બાંધી અને એની પતિની સાથે રહી છે. હા, તમે વિચાર કરો, જેમના મા બાપ પાસે જીવન જીવવાની દ્રષ્ટિ જ નથી, છે તો પાટા બાંધી દીધા, તો એના સંતાનોને દ્રષ્ટિ કોણ આપશે? જ્યારે ખોટી લાઈનો પકડાઈ જાય, પાપ વૃત્તિ જીવનમાં આવી જાય, કોઈકને દુભાવે, કોઈકનું પચાવી લેવાની ટેવ પડી જાય, તો પછી એને સાચો રસ્તો કોણ બતાવશે? માતા પિતા તો અંધ છે હાથે કરીને. એટલે જ મહાભારત કહે છે કે કૌરવો બધા છે ને અધર્મ માર્ગની અંદર પ્રવેશ કરીને પૃષ્ઠ થયા, અને જ્યારે ભક્તો અધર્મ જીવનમાં આવે ને ત્યારે પેલો મોહ આવે છે. એટલે અહીંયા કને વિદુરજી કહે છે કે મોટા ભાઈ, તમે બહારથી તો અંધ હતા છો, પરંતુ મોહને કારણે તમારા અંતર ચક્ષુ પણ આજ બંધ થઈ ગયા છે. મહાત્મા વિદુરને કોઈની પડી નથી. એમને વિચાર કર્યો છે કે ભાઈએ બોલાવ્યો છે તો આજે મારે સાચી સાચી જે કઈ વાત છે ને, દુઃખ લાગે તો એ ભલે, પણ મારે કેવી જ છે. આવા એક મહાન સંત એ વિદુરજી, સતાથી અંધ બનેલા, પુત્ર મોહથી અંધ બનેલા એવા ધૃતરાષ્ટ્રજીને સત અસત શું છે એની ઓળખાણ કરાવવા માટે રાત્રિના સમયમાં કડવી દવા પાય છે. ગઈકાલે મેં વાત કરી હતી કે સત્ય હંમેશા કડવું હોય છે, અને કોઈક સાચી વાત કરે ને આપણને ગમતી નથી. વિદુરજી એક સાચા સંત છે, સાચી વાત બતાવે છે, કડવી દવા પાય છે. કે મોટા ભાઈ, તમે થોડોક વિચાર કરો કે હસ્તિનાપુર રાજ્યમાં પાંડવોનો અધિકાર છે, પણ તમે રાજા થઈને બેહી ગયા છો. તમે વિચાર તો કરો, તમારા દીકરા 100 છે, પાંડુના દીકરા 5 છે, 100 ભેગા થઈને 5 પાંડવોને કેટલું બધું દુઃખ આપ્યું. તમને ખબર છે, વિદુરજીએ લિસ્ટ કાઢ્યો કે સાંભળો, તમારા બધા આ દીકરાઓ પાંડુ પુત્રોને કેટલું દુઃખ આપ્યું. લાક્ષાગ્રહની અંદર પાંચે પાંડવોને માતા કુંતીની સાથે બાળી નાખવા માટે કાવતરું ગળ્યું. તમને જાણ છે, તમને ખબર છે, છતાં પણ તમે તમારા દીકરાને રોકી શક્યા નહીં. કેમ? પુત્ર મોહ છે કે 5 પાંડવો જીવતા હશે ને તો આ રાજ્ય મેળવવા માટે મારા દીકરાના માર્ગની અંદર આડા આવશે. બારોબાર જો પતિ જાય ને, એનું નિકંદન નીકળી જાય, તો મારા દીકરા માટે રાજ્ય પ્રાપ્તિનો માર્ગ છે ને ખુલ્લો થઈ જાય. તમે જાણવા છતાંય લાક્ષાગૃહમાં જે બાળવાનું ષડયંત્ર થયું તમે રોક્યા નહીં. ધૃતરાષ્ટ્ર શું બોલે? પકડાઈ ગયા છે, નીચું મોઢું છે. ભાઈ હજી વાત સાંભળો, શકુની તમારા દુર્યોધનની સાથે ભળી અને દ્યુત કીડા એનું ષડયંત્ર કર્યું અને દ્યુત કીડા રમ્યા, ને એમાં
ઉછળ કપટથી પાંડવોને હરાવી અને એમને રાજ્ય બહાર મૂક્યા છે. તમે બર સભામાં તમે બેઠા હતા, જો તમે એક હાકલ પાડી હોત ને તો દ્યુત કીડા ન થત, પણ તમે બધું સહન કર્યું, ખાલી જોઈ રહ્યા. અરે ભીમસેન ને મારવા માટે તમારા દીકરા ઝેર વાળા લાડુ ખવડાવ્યા, દ્રૌપદી નું વસ્ત્ર હરણ થયું, વર સભામાં આર્ય નારી કહેવાય, બાર બાર વર્ષનો વનવાસ આવ્યો. વિદુર કહે છે કે મોટા ભાઈ, તમે આટલા ન કરવાના અત્યાચારો પાંડુ પુત્રો ઉપર તમે કર્યા છે, છતાંય કે બિચારા પાંચેય ભાઈ પોતાની માં કુંતીની સાથે બધોય સહન કરે છે, પ્રતિકાર નથી કરતા, બધું સહન કરે છે. નહીં તો એમાં શક્તિ છે પ્રત્યુત્તર આપવાની. એક અર્જુન કાફી છે તમારા છ દીકરા માટે, પણ એની પાસે સમજણની આંખ છે, એ બધું સહન કરે છે. તમને એટલી દયા નથી આવતી કે પાંચ પાંડવો એ મારા ભત્રીજા છે, મારા ભાઈના દીકરા છે, અનાથ છે, પિતાનું છત્ર એને ગુમાવ્યું છે, તો તમારા માટે દીકરા છે, તમારા કરેલા ઉપદ્રવો એ બિચારા મૂંગે મોઢે સહન કરે છે. પણ વિદુર કહે છે કે મોટા ભાઈ કાન ખોલીને સાંભળી લો, પાંડવો કદાચ તમારા ઉપદ્રવોને અત્યાચારોને સહન કરી લેશે, પણ ઉપરવાળો છે ને ભગવાન, એ સહન નહીં કરે. તમારી પાસે સમય છે, એક દુષ્ટ કુપાત્ર ધર્મ ભ્રષ્ટ, એક તમારો દુર્યોધન, એના કારણે આ તમારો કુળનો વિનાશ સર્જાશે આગળ જતા. માટે સમજી જાઓ, ભગવાન છે ને કરેલા ગુના છે ને એ બક્ષિસ કરી દે. ભગવાનની પાસે જઈને સાચા હૃદયથી શ્રદ્ધાપૂર્વક તમે ભગવાન આગળ ગળગળા થઈ જાઓ, પાપને પોકારી દો, તો ભગવાન છે ને કરેલા ગુના એ બધા માફ કરે. આમાં આપણા પવિત્ર કુરુ વંશનું રક્ષણ થશે. નહીં તો વિદુરજી તો એટલી વાત કરી, જો તમે ચેત્યા નહીં ને, જે તમે આ કર્મ કરો છો ને એ કર્મના બદલા છે ને, એક દિવસ આ જન્મે નહીં તો બીજા જન્મે, પણ કરેલા કર્મ છે ને એ તો ચૂકવવા જ પડે છે હો, ચાહે ગમે તેવા હોય, શુભ અશુભ કરેલું કર્મ માણસને ભોગવું જ પડે છે ને, જ્યાં સુધી કર્મ ભોગવતો નથી ને ત્યાં સુધી કર્મ એનો પીછો છોડતું નથી, ગમે તે યોનીમાં જાય, પણ એ કર્મ એને એ દેહની અંદર આવીને એને ભોગવું જ પડે છે. વિદુરજી કહે છે કે મોટા ભાઈ, તમે ઇતિહાસ તરફ નજરે નાખો, જે વ્યક્તિ જેવું કર્મ કરે છે ને સામેની વ્યક્તિની સાથે, તો એમને એવું જ પરિણામ છે ને સમય જતા ચૂકવવું પડે છે. કર્મ કેટલા પ્રકારના છે? ત્રણ પ્રકારના કર્મ છે. પેલું કર્મ ક્રિયામાં, બીજું સંચિત, ત્રીજું પ્રારબ્ધ. આ ત્રણ કર્મ છે. માણસ કર્મ કરે છે, ત્રણ વિભાગની અંદર વિભાજિત થઈ જાય છે કર્મ, અને એને અવશ્ય આ કર્મ તો ભોગવું જ પડે છે. અને વિદુરજી મહાત્મા આ દૂતરાષ્ટ્રને જ્યારે આવી વાત કરે છે ને, ચેતી જાઓ, નહીં તો તમારું કર્મ છે ને, ભલે દીકરો તમારું આ કર્મ કરે છે, પણ તમને પણ ભોગવવું પડશે, માટે ચેતી જાઓ. અને અદ્ભુત સંવાદ છે, અને એક એક ઇતિહાસ વિદુરજી ધૃતરાષ્ટ્રને સમજાવે છે, અને આપણા કવિઓ કીર્તનના માધ્યમમાં એ વાતને રજૂ કરી છે, આપણે સાંભળીશું.
દેવારે પડે છે અંતે, દેવા પડે છે અંતે, ભોગવા પડે છે. ચાલો મૃગિયા તો કોઈ મળ્યા નહીં, પણ આ પક્ષીઓ છે ને એમની હિંસા કરવા છે. એમણે પ્રથમ વૃક્ષ ઉપર ઝાડ બિછાવી રાત્રિમાં, અને ફરતે ઝાડ નીચે એને અગ્નિ કરી. મોટી મોટી જળાઓ થવા લાગી. એમાં જે પક્ષીઓ હતા, માળામાં એના બચ્ચાઓ હતા ને, એ બચ્ચાઓ બધા મરવા લાગ્યા. કેટલાય બળીને ખાક થઈ ગયા. કેટલાને આંખે અંધાપો આવી ગયો, અને
અને જોત જોતામાં તો અસંખ્ય પક્ષીઓ ઝાડ ઉપરથી અગ્નિમાં પડીને મરી ગયા અને અંધ બની ગયા. આ કર્મ એનાથી થઈ ગયું. રાજી થયો કે હાસ આજે આટલા પક્ષીઓ મારા હાથે મરાણા. જાણતા અજાણતા થયેલું એ ધૃતરાષ્ટ્રના હાથે કર્મ જેને 50 જન્મ પછી જ્યારે વિચિત્ર વીર્ય આ અંબાલિકા એમને પેટે જ્યારે જન્મ થાય છે ને ત્યારે એમને આ કર્મ છે ને લાગુ પડ્યું છે. આજ ભોગવવા માટે તૈયાર થયું અને 50 માં જન્મે ધૃતરાષ્ટ્રને આ કર્મ નડ્યું અને જન્મથી એમને અંધાપું નડ્યું. ગીતાની અંદર કર્મ યોગનો સિદ્ધાંત છે અને ભગવાન કૃષ્ણ ગીતાની અંદર એટલું જ કીધું છે કે હે અર્જુન, આ જીવ છે ને જેવા કર્મ કરે છે એમને એ પ્રકારે ભોગવવા જ પડે છે, ભોગવવા વિના છૂટકો જ નથી. અને કર્મમાંથી જો કોઈ છુટકારો અપાવતું હોય ને તો ભગવાન કૃષ્ણ અર્જુનને એટલી વાત કરી કે ભગવાનનું અનન્ય શરણ છે, ભગવાનની શરણાગતિ સ્વીકારે ને તો એ ભગવાન કૃપા કરે અને એ કર્મમાંથી જીવાત્મા મુક્ત થાય. એ વિના અરે ભગવાનના ખુદ બાપ ન હોય, ભગવાન ઘરે જન્મ લીધો હોય ને તો પણ જો ભગવાનની શરણાગતિ ન હોય તો એમને પણ કર્મ છે ને ભોગવવું પડે છે. વિદુરજી આગળ કહે છે, શ્રવણ કુમાર નો જીવડો લીધો જેને જ્યારે, શ્રવણ કુમાર નો જીવડો લીધો જેને જ્યારે, શ્રવણ કુમાર નો જીવડો લીધો જેને જ્યારે, કરેલા કર્મના
કૃષ્ણ ગીતા દ્વારા ગાયો છે, શ્રી કૃષ્ણ ગીતા દ્વારા ગાયો છે, કરેલા કર્મ ના બદલા દિવાળી પડે છે, કરેલા કર્મ ના બદલા દિવાળી દશરથ નીકળ્યા છે, લો ઘડો છે પાણીની અંદર જયારે મૂક્યો છે ત્યારે એમાંથી અવાજ આવવા લાગ્યો, અને આ તો શબ્દ વેદી વિદ્યાને જાણનારા કોઈક મૃગ્યુ આવ્યો છે, આવો માનીને જ્યારે દિશા તરફ બાણ ચલાવ્યો તો શ્રવણ છે ને વિંધાઈ ગયો. શ્રવણના વિયોગમાં એમના માતા પિતાનું મૃત્યુ થાય છે, પણ મૃત્યુ પહેલા આ દશરથને એના માતા પિતાનો શ્રાપ લાગ્યો કે આજે અમે અમારા પુત્રના વિયોગે આજ અમે અમારું શરીર છોડીએ છીએ, અમને મરવું પડે છે, આવા જ દિવસો તમને આવશે. અને આવ્યા ને છ, ચાર ચાર દીકરા હતા, પણ રામને વનવાસ થયો, ભરતજી ગયા, અને જે કઈ આ બધું કઈ કઈ ને કારણે જે કઈ પાછળ ખેલ થયો, ચાર દીકરા હોવા છતાં એકે બાજુમાં ન રહ્યા, અને પુત્રના વિયોગમાં રામના વિયોગમાં દશરથનું મૃત્યુ થઈ ગયું. યુવાન અવસ્થામાં કરેલું કર્મ વૃદ્ધ અવસ્થામાં એમને ભોગવવું પડ્યું. કર્મ છે ને પીછો નથી છોડતું, એની પાસે દ્રષ્ટિ બહુ સારી છે, એને એડ્રેસની જરૂર નથી પડતી, અસંખ્ય વ્યક્તિઓ બેઠા હોય એમાંથી એ પોતાનું કર્મ ગોતી જ લે કે આની પાસે મારે જવું છે. રાવણની પણ એ જ દશા થઈ. એટલે વિદુરજી કહે છે, માટે સમજી વિચારી કરવા કર્મ અકર્મ વિકર્મ. ભગવાન કૃષ્ણ એ કર્મ સિદ્ધાંતનો એક પાઠ છે ભગવદ્ ગીતાની અંદર. ભગવાન કૃષ્ણ બહુ સારી રીતે સમજાવ્યો છે, માટે કર્મ કરવા ને બહુ વિચારીને કરવા, નહીં તો ભોગવવા તો પડશે જ. સારંગપુર ગયા છો ને તમે? હે, એ સારંગપુર ગામની બાજુમાં સમઢિયાળા ગામ છે. બહુ એક બનેલો આપણા સંપ્રદાયનો પ્રસંગ છે. જોજો કર્મ છે ને કેવું નડે છે માણસોને. એ સમઢિયાળા ગામની અંદર એક સોની હરિભક્ત રહેતા હતા, એનું નામ છે હરિભાઈ. અહીંયા કોઈ સોની બેઠા હો તો માફ કરજો. સત્સંગી બહુ સારા, પણ તકલીફ શરીરમાં શું, એને ખેંચ આવે. ખેંચ આવે એટલે ખબર પડી ને, આજની ભાષામાં શું કહેવાય, મર્યો. શરીરમાં ખેંચ આવે આ હરિભાઈ સોનીને, 15 દાડે એક વખત આવે. ઘણા અહીંયા એવા હશે એને મહિને આવે ને અઠવાડિયે આવે.
પણ ભક્તજનો આશ્ચર્યની વાત એ છે કે જ્યારે આ હરિભાઈ સોનીને ખેંચ આવવાની હોય ને ત્યારે હનુમાન દાદા જે અત્યારે સારંગપુરમાં બેઠા છે એ દોડતા જાય અને હરિભાઈ સોનીને સપનામાં દર્શન આપે અને હરિભાઈને કે ચેતવે કે કાલે આટલા વાગે તને આ ખેંચ આવવાની છે, માટે તું સાવધાન રહેજે. આમ હર વખત હનુમાનજી મારા સપનામાં જાણ કરી દે એટલે હરિભાઈ સમજી જતા કે ક્યાંક ગાડી લઈને જવાય નહીં આવા સમયમાં, ક્યાંક ગાડી લઈને જતા હોઈએ ને વેચમાં ક્યાંક આવી જાય તો. એટલે અનુસંધાન રાખતા હનુમાનજી મહારાજ ચેતવી જતા કે આવતીકાલે આટલા વાગે તને ખેંચ આવજે. એટલે વાડી એકલો ન જતો, દુકાને પણ એકલો ન જતો, ક્યાંય ન જતો. હા, કોઈ બાજુમાં માણ હોય ને તો આવું ક્યાંક થયું હોય તો હેલ્પ કરે, પણ એકલો હોય તો શું થાય. દર પંદરદારે હનુમાનજી મહારાજ ચેતવી જાય. એમાં એક વખત હનુમાનજી મહારાજે સપનામાં આવીને હરિભાઈ સોનીને એટલી વાર કર્યો કે અરે આવતીકાલે તને બપોરના 12 વાગે ઉપરા ઉપર 20 વખત ખેંચ આવશે. આ તો જેને આવતી હોય ને એને ખબર હોય, એક ખેંચમાં પૂરો થઈ જાય. આ તો ઉપરા ઉપર 20, અને કાલનો દિવસ તારા માટે છેલ્લો દિવસ હશે, તમારું મૃત્યુ થશે. તારે હરિભાઈ છે ને ઉભા થઈ દાદાના ચરણમાં પડ્યા. હનુમાનજી મહારાજ ને કહે છે કે દાદા, એક વાર ખેંચ આવે છે ને શરીરમાં તો મારાથી સહન નથી થતી, તો 20 વાર મારાથી કેમ સહન થશે, માટે થોડી કૃપા કરો મારી ઉપર. તો હનુમાનજી મહારાજે થોડુંક ડિસ્કાઉન્ટ આપ્યું. કેટલું ખબર છે? 20 હતા ને 20 માંથી 5 કાઢી નાખ્યા. કે જા તને 14 વખત ખેંચ આવશે. ત્યારે હરિભાઈ બહુ સમજણા હરિભક્ત હતા ને, એટલે હનુમાનજી મહારાજને પૂછ્યું છે કે દાદા, આ ખેંચ આવવાનું કારણ શું છે, મને આ મને કયું કર્મ નડે છે એ બતાવવાની મને કૃપા કરો, આવતીકાલે છેલ્લો દિવસ છે એટલે જાણી જોઉં કે આ મને ખેંચ શા માટે આવે છે. ત્યારે હનુમાનજી મહારાજે બહુ ચોખ્ખી વાત કરી. આજે આખી દુનિયાને આ વાત હનુમાનજી બોલ્યા છે ને એ લાગે, કદાચ સભામાં બેઠા હશે એ, કદાચ એવું કામ કરતા હશે એને પણ આ વાત હનુમાનજીને લાગે એવી છે. હનુમાનજી મહારાજ કહે છે કે હરિ, આગલા જન્મની વાત કરી કે આગલા જન્મમાં તું બહુ મોટો વેપારી હતો, તારો ધંધો છે ને ધોમ ધોકા ચાલતો, બીજાને મંદી આવતી પણ તારે ત્યાં મંદી કોઈ દિવસ આવતી નહીં, પણ એમાં તે કામ શું કર્યું ખબર છે? કરિયાણાનો મોટો વેપારી અને તે ધંધાની અંદર વેપારમાં હંમેશા ગ્રાહકને છેતર્યા છે, દગા દુગી અને ભેળસેળ કરીને માલ વેચ્યો છે. એ પાપે કરીને એ કર્મે કરીને તને આ જન્મમાં ખેંચ આવે છે. કર્મ તને તો ભોગવું જ પડશે. ને આ જન્મમાં પણ ક્યારેક ક્યારેક સોની છે ને, એટલે સોનીનો સ્વભાવ વચનામૃતમાં મહારાજે લખ્યું ને, તમને બધાને ખબર છે, મારથી બોલાય નહીં. હા, એ કેમ ગ્રાહકને દેખતા કટકી નીકળી જાય, કાઢી લે કાંઈ ખબર ન પડે, પિત્તળ તાંબુ મિક્સ કરી દે. આ જન્મમાં પણ તમે ક્યારેક ક્યારેક આવું કરી લેતા, આગલા જન્મનું ભેળસેળ વાળું તમે વેપાર કર્યો છે ને વેચ્યો છે ને, એ કર્મ તમને આ વખતે આ જન્મમાં તમને કર્મ ભોગવું પડે છે, કર્મ તમને ખેંચના રૂપમાં આવ્યું છે. પણ હનુમાનજી મહારાજ કહે કે તમે રામાનંદ સ્વામીની આ જન્મમાં નિષ્કપટપણે તમે થોડીક સેવા કરી છે ને, તો તમને અમારા દર્શન થાય છે અને અમારો તમને યોગ છે, માટે આવતીકાલે તમારો છેલ્લો દિવસ છે,
અને આજ પછી કોઈ દિવસ તમે આવું નકરું ખોટું કર્મ ન કરતા, જેથી કરીને આવું તમને ભોગવવાનો વારો આવે. હનુમાનજી મહારાજ એટલી વાત કરી અને અદૃશ્ય થાય છે. અને બીજે દિવસે હરિભાઈને એ 14 વખત ખેંચ આવીને એમાં એનું મૃત્યુ થયું. ભગવાન કૃષ્ણ પરમાત્મા ગીતાની અંદર આજ વાત કરી, કરેલું સારું કે મોડું કર્મ કયા જન્મમાં શરૂ થયું હોય ભોગવવાનું એ કઈ જ નક્કી હોતું નથી. એટલે જ ભાગવતમાં સુખદેવજી મહારાજે આ વાત લખ્યું, ત્રિગુણત્વાત કરતુઃ શ્રદ્ધયા કર્મ ગતય પૃથક વિધા. અર્થાત બધાની કર્મની ગતિ છે ને બહુ ન્યારી છે. આખી સૃષ્ટિ આ કર્મ અનુસાર ચાલે છે. જેવા જેવા જે કર્મ કરે ને તેમને તેવા પ્રકારનું ફળ છે ને ભોગવવું જ પડે છે. આ જ વાત આજ વિદુરજી દૂતરાષ્ટ્રને કહેલી છે કે તમે ન કરવાના અત્યાચારો પાંડુ પુત્ર ઉપર તમે કર્યા છે ને, માટે તમને ભોગવવું પડશે, માટે ચેતી જાઓ, એના ભાગનું એમને આપી દો પાછું. પણ સમજે એ દૂતરાષ્ટ્ર કેવા ભાઈ, એ ન સમજ્યા. બીજાના હકમાં તમે હક જમાવી બેઠા છો, બીજાની સત્તાને શાંતિને જૂટવી લેનારને કોઈ દિવસ જીવનમાં શાંતિ મળતી નથી, હંમેશા અશાંતિ જ હોય છે. માટે મોટા ભાઈ હવે અહીંયાથી વિદુરજી છે ને કથાનો મોડ છે ને ચેન્જ કરે છે. ડાયા પુરુષના લક્ષણ કહે છે કે આ લોકમાં ડાયો પુરુષ કોને કહેવાય. મહાત્મા વિદુરે વિચાર કર્યો, ભાઈ દુખી છે, દુખે છે પેટ અને કૂટે છે માથું, આ એના જેવો તાલ છે. આવી હાલતમાં રાત્રિમાં મને બોલાવ્યો છે તો મારે બધો જ ઉપદેશ આપી દેવો છે, પછી માને અથવા ન માને, સંત છે ને મનાવાના પ્રયત્નો કરશે. આ સાધુનો ધર્મ છે કઈ છૂટવાનો, બાકી કરવું કે ન કરવું એ શ્રોતા ઉપર છે. ડાયા પુરુષના લક્ષણ કહે છે વિદુરજી, આત્મજ્ઞાનમ સમારંભસ તિતિક્ષા ધર્મ નિત્યતા યમર્થાન પકર્ષંતિ સ સવૈ પંડિત ઉચ્યતે. કેટલી અદ્ભુત વાત વિદુર કહે છે કે મોટા ભાઈ, આત્મજ્ઞાનમ સમારંભ, પોતાના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન જેને છે ને એ ડાયો પુરુષ છે. ઉદ્યોગ દુઃખ સહન કરવાની શક્તિ અને ધર્મમાં સ્થિરતા, આટલા સદગુણ જેના જીવનમાં ક્યારેય દૂર થતા નથી ને એ આ લોકમાં એને ડાયો પુરુષ કહેવાય છે. મહાત્મા વિદુરની ભાષા છે ને બહુ જોરદાર છે. ટાઢા ઘા દીધા છે રાત્રિના સમયમાં. અને તમને ખબર છે ને બધાને ઓલો સરિયો ગરમ કરીને દે એને શું કહેવાય? આ બાજુ વાળા બોલો, હે આ બાજુ વાળા બોલો, તા આ બાજુ વાળા ડાંભ બોલ્યા ને આ બાજુ વાળા ટાઢા, પાછલાને તો ખબર જ છે બરાબર. પણ તમે છાતી ઉપર હાથ મૂકીને કહો કે એ સરિયો ગરમ કરીને જ્યારે તળીએ કે પોઠે કે પેટમાં પેણીએ દે ત્યારે કેવો લાગે? ટાઢો લાગે, ગરમ. આ ગુજરાતી ભાષાની મહાનતા આ જ છે ભાઈ. પેણી દુખે છે, ટાઢા દેવા પડશે, પણ જ્યારે લાગે ત્યારે કેવા હોય એ તો જેને ખાધા હશે ને એને ખબર પડે કે ભાઈ ટાઢા તો ખાલી ટાઢા કહેવાય, પણ ભર દિવસે રાત્રિના 12 વાગ્યા હોય કે બપોરના 12 વાગ્યા હોય નાનીમાં યાદ કરાવી દે એ ટાઢા.
અને વિદુરજીએ રાત્રિના 12 વાગે આવા ટાઢા દીધા છે મોટા ભાઈને, ટાઢાના ઘા દીધા છે. આ વિદુર નીતિની અંદર ધૃતરાષ્ટ્રને ટાઢા ઘા દીધા છે, જે વાતો કરે છે ને. તમે 100 દીકરાના બાપ છો, આવડું મોટું સામ્રાજ્ય એને હલાવતા શીખ્યા, પણ તમે તમારા સ્વરૂપનું જ્ઞાન તમને ન થયું કે હું કોણ છું. જો તમને તમારા સ્વરૂપનું જ્ઞાન જ નથી ને, તો તમે મૂર્ખ ગણાવો છો આ દુનિયાની અંદર. બહુ મોટો ઘા દીધો છે આપણે બધાને સ્પર્શે ને એવો આ ઘા છે. સ્વસ્વરૂપનું જ્ઞાન આજે કોને છે? બોલો, આપણે આત્મા છીએ કે શરીર? હે, શરીર વાળા કેટલા? આત્મા વાળા ત્રીજો પ્રકલ્પ મારે ક્યાં ગોતવો પડશે. નથી આત્મા, નથી શરીર, તો હવે ત્રીજું ક્યાં? તો શું ગોતશું? હે, આપણે બધા આમાં અજ્ઞાની છીએ. આપણું છે નહીં ને, આપણે આપણું માની બેઠા છે ને, એટલે આપણી ગણતરી મૂર્ખમાં જ થાય છે. ધૃતરાષ્ટ્રની પેઠે આપણો આ દેહ છે, આ શરીર છે ને, આપણું નથી, આપણે આત્મા છીએ એ ભૂલાઈ ગયું છે. અને એના માટે પ્રથમનું 20મું વચનામૃત આપણે યાદ કરવું. એકને ઘટે શ્રીજી મહારાજ એમ બોલ્યા 20મા વચનામૃતમાં, કે આ દેહમાં રહેનારો જે જીવ છે તે રૂપને જુએ છે. કુરૂપને જુએ છે, બાળ, યુવાન, વૃદ્ધાવસ્થા એમને પણ જુએ છે. એવા અનેક દુનિયાની અંદર સારા સારા પદાર્થો છે એને પણ જુએ છે, પણ જોનારો એ પોતે પોતાને જોતો નથી. તો સ્વામિનારાયણ ભગવાને કેવું ટાઇટલ આપી દીધું, કે આ બધું જુએ છે આખી દુનિયાના રૂપને, પણ પોતે જેનારો પોતાના રૂપને જોતો નથી. તો એ કેવો છે? અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની, ગેલામાં અતિશય મૂર્ખમાં અતિશય અને નીચમાં અતિશય. લો, ચાર ટાઇટલ ભગવાને આપ્યા, આપણો નંબર ક્યાં લાગશે? હે, જીવ સાથે એવો જડાઈ ગયો છે ને આત્મા. રાત્રિના 12 વાગ્યાને રાડ પડીને ગય કાનજી, ત્યાંથી રાડ પડે ગ. જુદું તો થવું પડશે, આ વ્યક્તિ તો કરવી જ પડશે એક દિવસ, તો જ ભગવત ધામને પમાશે, નહીં તો નહીં પમાય. શ્રીજી મહારાજ કહે છે કે જે પોતાના સ્વરૂપને જે જોતો નથી, જાણતો નથી ને, એ મૂર્ખ છે, ગેલો છે, અજ્ઞાની છે. સાહેબ બોલો, હવે આપણી ગણતરી ડાયા પુરુષમાં થાય કે પછી મૂર્ખમાં થાય? હવે આત્માને પૂછીને ગણતરી તમે કરજો ભાઈ. વિદુરજીએ ટાટો ઘા આપ્યો છે કે મોટા ભાઈ, તમને બધું ચલાવતા આવડી ગયું, રાજ્ય કેમ ચલાવવું? 100 દીકરાઓને જન્મ આપી દીધો, પણ તમને તમારા વાસ્તવિક સ્વરૂપનું તમને જ્ઞાન નથી ને, એટલે તમે ડાયા નથી પણ મૂર્ખની ગણતરીમાં તમે આવો છો, કારણ કે તમને તમારું જ્ઞાન જ નથી. બીજા નંબરમાં ઉદ્યોગ, જે હંમેશા પ્રયત્નશીલ હોય, જેને મફતનો ન ખપે એને ડાયો પુરુષ કહેવાય. પસીનાની કમાણી જેમને પ્રિય લાગે ને, એ ડાયો પુરુષ છે. તમે વિચાર કરો, તમે ઉદ્યમશીલ છો? એક હસ્તિનાપુરની ગાદી ઉપર બેસી કરી જેના હકનું છે એનો તમે મફતમાં પડાવવાના પ્રયત્નો કરો છો, એટલે તમારી ગણતરી છે ને એ મૂર્ખની અંદર થાય છે. અને આજે સમાજમાં, ગામમાં, આ દેશમાં ઘણા બધા નિષ્ક્રિય માણસો બેઠા છે, કામ કઈ કરવું નથી, પરબારું જોવે છે ખાવા.
ગણતરી મૂર્ખમાં થાય છે. આ વિદુર નીતિ છે ને અરીસો છે, આપણા સ્વરૂપને ચોખ્ખે ચોખ્ખું આમ બતાવી દે. હા, કદાચ કોઈનાથી કોઈકનું પચાવી જવાયું હોય ને, તો આવી કથા જ્યારે સાંભળી પ્રસંગ આવે ને, ત્યારે મેમરી ઉપર એ સ્પષ્ટ એની છબી ઉપસી આવે કે મારાથી હારું આવું કામ થઈ ગયું છે, હો ઉછીનું આવી રીતે લેવાઈ ગયું છે, હજી મેં ચૂકવ્યા નથી. માટે વિદુર કે તમે એનો ભાગ આપી દો પાછો. ઉદ્યમશીલ માણસ હંમેશા ઉદ્વગતિ કરે છે અને એ જ આ દુનિયાની અંદર વંદનીય અને પ્રિય બને છે. કઈ કરવું હોય તો મહેનત તો કરવી પડે ને. આપણા સાહિત્યમાં બહુ અદ્ભુત એક સુભાષિતાની લખાણી છે, ઉદ્યમે નહિ સિદ્ધ્યંતિ કાર્યાણિ ન મનોરથૈ નહિ સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા. આ તમે કદાચ ભણ્યા પણ હશો, સિંહ જંગલ નો રાજા કહેવાય પણ ઝાડવા નીચે બેઠો હોય તો એના મુખમાં પેલા મૃગલા દોડીને આવીને પડે? હે, કોઈ દિવસ ન પડે. સિંહને પોતાના ખોરાકને માટે એને ઉદ્યમ પ્રયત્ન કરવો પડે, એની પાછળ દોડવું પડે, પસીનો પાડવો પડે, ત્યારે જ એ મૃગ છે એનું ખોરાક થાય છે. પણ એમને બેઠો હોય ને મોટું ફાડીને કે ભાઈ આવ આવ, તો મૃગલા આવતા. એટલે વિદુર કહે છે કે જે પોતાના કાર્યમાં પ્રયત્નશીલ છે, જે હંમેશા ઉદ્યમી છે, એ પુરુષ ડાયો છે. અને તમે ઉદ્યમ કર્યા વિના તમારા ભાઈનો છે એક પ્રતિનિધિ તરીકે સીટ ખાલી થઈ રાજાની, એક વ્યવસ્થા જળવા માટે જાળવવા માટે તમને બેહાર્યા છે અને તમે હક જમાવી લીધો, માટે તમે ડાયા પુરુષ નહીં પણ મૂર્ખ છો. બહુ અદ્ભુત વાત કરી, તમારામાં દુઃખ સહન કરવાની શક્તિ નથી, પચાવી લીધું, ખોટું કર્મ કર્યું અને હવે જ્યારે ઊંઘ નથી આવતી, ચારે બાજુથી દુઃખ ભીડો લીધો તો તમારથી સહન પણ થતું નથી. તો વિદુરજી કહે છે કે તમારી ગણતરી છે ને મૂર્ખમાં થાય છે, ડાયા પુરુષમાં થતી નથી. અને છેલ્લે એમ કીધું કે ધર્મ નિષ્ઠા, જે પુરુષની અંદર ધર્મ નિષ્ઠા છે એને ડાયો પુરુષ કહેવાય છે. અને આજે માણસ છે ને દુઃખી કેમ છે, એને પોતાના ધર્મમાં આસ્થા નથી, સ્થિરતા નથી, ધીરજતા નથી, એટલે માણસ છે ને દુઃખી થાય છે. વિદુરજી ચોખ્ખા શબ્દોમાં કીધું છે કે મોટા ભાઈ તમે ધર્મમાં સ્થિરતા રાખો, થોડીક ધીરજ રાખો, તમને બધું મળી જશે. અને ભક્તો એક વાત તમે યાદ રાખો, કોઈ પણ આપણે કાર્ય કરવાનો પ્રારંભ કરીએ ને એમાં ધીરજતા તો જોઈશે જ. ભલે ને આપણે શિરમોર સત્સંગી હોઈએ, બધા નિયમોનું પાલન કરતા હોઈએ, છતાં પણ આપણા બિઝનેસની અંદર, આપણા કાર્યની અંદર ક્યારેક અવરોધ આવતો હોય, પણ એમાં જે ધીરજશાળી પુરુષો હોય ને, ધીરજ જ્યારે એની પાસેથી દૂર ન થાય ને, તો એને ધારી સફળતા એ કાર્યમાંથી થાય. ક્યારેક ઠાકોર છે ને એ ભક્તની ધીરજતા ચેક કરવા માટે ભગવાન છે ને એવો કઠિન સમય એમને આપતા હોય, પણ ધીરજ રાખે ને તો એમને એ કાર્યમાં સફળતા મળે છે. ધીરજ એટલે જીવનના દરેક પાસામાં જુએ. તમને ખબર છે કે સવારે છાશ પીવી હોય ને તો સાંજે દૂધને શું કરવું પડે? જમાવવું પડે ને. જમાવતા વાર લાગે કે પછી 5 મિનિટમાં થઈ જાય? 3-4 છાશના ટીપા છાશને દૂધમાં નાખીને સીબું ઢાંકી દીધું, પછી અડધો કલાક થાય,
અને વળી આવી છીબું ઊંચું કરીને આંગરી નાખે કે દુઈ જમ્યું કે નહીં, એમ પછી વારે વારે અડધો કલાક કલાક થાય ને ચેક કર્યા કરે, આંગળી નાખે તો પછી દહીં ન થાય કદોડો થાય. એ તો ચાર ટીપા મૂકી સીબુ ઢાંકી દીધું, અવારે પછી ચાર પાંચ વાગે ને સીબુ દૂર કરીને તો મસ્ત મજાનું એ દહીં થઈ ગયું હોય, અને એને જંગીએ તો છાસ મળે, માખણ મળે ને ઘી મળે. એનામાં ધીરજતા રાખીએ તો એમ દરેક કાર્યની અંદર જીવનના પાસામાં ધીરજ તો જુએ જ, અને જો ધીરજ હોય ને તો એને આ જગતની અંદર બધાય ડાયો પુરુષ કહે છે. અને વાલા ભક્તજનો, વિદુરજીને આ જ વિદુરજી આ વાત સમજાવી છે કે તમને જે કંઈ આમ મળ્યું છે ને તમારું નથી, તમારા ભાઈના દીકરાઓનું છે, તમે એમને આપી દો તો તમારા જીવનમાં તમને ખૂબ શાંતિ મળશે. બહુ અદ્ભુત મજાની વાતો વિદુરજી ધૃતરાષ્ટ્રને સુખી થવા માટે અહીં કને સમજાવી રહ્યા છે. છેલ્લી એવી વાત કરી કે મોટા ભાઈ, શાસ્ત્ર જેની બુદ્ધિને આવકારે છે, જેની બુદ્ધિ શાસ્ત્રને અનુસરે છે, અને જે મોટા પુરુષોએ બાંધેલી ધર્મ મર્યાદા એને કોઈ ઉલ્લંઘન કરતો નથી ને, એને આ જગતની અંદર ડાયો પુરુષ કહેવાય છે. આટલી કથા સાંભળ્યા પછી વાલા ભક્તો, મનમાં આપણે થોડુંક વિચારીએ કે આપણે જેના ગુણો ગાઈએ છીએ એ ગુણોમાં આપણા આપણા જીવનની અંદર જો આ વિદુરજીના વાક્યો સ્થિર થઈ જાય ને, સુખ થાય કે ન થાય? ચોક્કસ થાય, સુખ થાય. પણ આપણે સુખ આવતું નથી એનું કારણ શું છે? કે આ બધા ગુણો છે ને વિદુરજી વાત કરે છે એ આપણા જીવનમાં નથી. એક સંતનું અહીંયા કને મને પદ યાદ આવે છે, બે ત્રણ લીટી એની ઘાસ, કે આપણે સુખ કેમ નથી આવતું? આજે ભગવાનની ઓછી કૃપા છે નરેન્દ્રભાઈ, હે, આજ કેટલી ભગવાનની કૃપા છે આપણી ઉપર, છતાંય પણ કોઈકને પૂછે ને તો કહે શકે દુઃખ છે, દુઃખ છે. તો દુઃખ શાનું છે? બધાને સુખ જોવે છે, સુખની સુવિધામાં વચમાં છીએ, છતાંય સુખ આવતું નથી ને, તો એનું કંઈ કારણ શું હશે? તો નારણદાસ એક સંત થઈ ગયા છાણી ગામના વડોદરા પાસે. એનું અદ્ભુત એક પદ છે, આપણે સુખ નથી આવતું ને એનું કારણ આ નારણદાસ આ જે સંત બન્યા ને એને પદમાં રચ્યું છે. આપણે બે ત્રણ લીટી ઘાસો પછી કથાને વિરામ આપો. સુખ સાનો તે આવે ભક્તિ ન ભાવે મમતા ઓટોમેટિક સુખ આવે. ભક્તિ ભાવે આ છાની રીતે નારણદાસ આ સંતના ગા છે વ્યક્તિ ઉપર. આજે બધાને આપણું આવું જ છે, બહુ મોટી ભગવાને સુખ સુવિધા આપી છે, પણ ભજન કરવું હોય ને તો ત્યાં કીડી ચડે. બાકી રાતના બે વાગ્યા સુધી ડાયરા થતા હોય, અને પતા રાણી ને બાદશાહ ને આ ઉપરા ઉપર પડતા હોય ને ત્યાં તો રાતો ને રાતો વહી જાય, ત્યાં કીડી ન ચડે. પણ કથામાં બેસવું હોય, સવારે આરતીમાં આવવું હોય, નહીં થાય આપણા. કેમ? મમતા ઊંડી પડી છે, અજ્ઞાનતા છે ને એટલે. પણ જ્યારે આ મમતા છૂટે ને ત્યારે ભગવાનની ભક્તિ ભાવે, અને ત્યારે જ સુખ આવે.
આગળ અદ્ભુત શોક નથી આવતું એના માટેનું નારણ દાસ ના શોક આખી